नमस्कार विद्यार्थी मित्रों, आप सब फरीथी हार्दिक स्वागत छे। आपणे धोरण 12 आज्ञाशास्त्रमां पहेला भागमां आपणे चोथो प्रकरण सामिक श्रेणी एनो आपणे अभ्यास करी रह्या छीए। तो एमां आपणे सामिक श्रेणी विशे थियरिकली जे कई मुद्दाओ छे एनी आपणे चर्चा करी अने हवे आजथी आपणे स्वाध्यायना जे दाखला छे ए आपणे शुरू करीए छीए। तमारा पाठ्यपुस्तक में स्वाध्याय स्वाध्याय 4.1 जी छे ए आखो स्वाध्याय आपणे आलेखना दाखला छे। एटले आम तो आलेखनी जे रीत छे ए आपणे अभ्यासक्रममांथी रद्द थई गई छे। एटले ए दाखला जे छे स्वाध्याय 4.1 एना दाखला आपणे जे उदाहरणमां आपेला छे तो एनो तमे जोई लेजो खाली जाणવા માટે। बराबर, तो ये रीते आपणे स्वाध्याय जे छे 4.2 तो एमां आपणे न्यूनतम वर्गोनी जे पद्धति छे न्यूनतम वर्गोनी रीत द्वारा सामिक श्रेणी जे छे एनुं सुरेख वलण एटले के सुरेख समीकरण जे छे एनुं अन्वयोजन करवाना जे दाखला छे आपणे स्वाध्याय 4.2 तो ए आपणे शुरू करीए छीए। तो एमां पहेलो दाखलो जे रकम आपी छे जो स्वाध्याय 4.2 तमारा पाठ्यपुस्तक में पेज नंबर 172 पर 172 पर स्वाध्याय आपेलो छे। स्वाध्याय 4.2 तो एमां आपणे पहेलो दाखलो जे छे ए आपणे गणीए छीए। એમાં આપણને જે રકમ આપી છે એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપી છે। તો વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો અને તે પરથી વર્ષ 2017ના મૃત્યુદરનું અનુમાન જે છે એ મેળવો। એટલે આમાં આપણે બે જવાબ મેળવવાના છે। બરાબર, પહેલું આપણે સુરેખ સમીકરણ વલણ શોધવા માટેનું અને એના આધારે પછી 2017ના વર્ષની નું મૃત્યુદરનું અનુમાન એટલે કે મૃત્યુદર જે આપણો ચલ છે પાય એની અંદાજિત કિંમત આપણે મેળવવાની છે। તો જે રકમ આપી છે એમાં વર્ષ પહેલાં આપણને આપેલા છે 2009થી 2015નો સમયગાળો પ્રમાણે મૃત્યુદરના આંકડા આપણને રકમમાં આપેલા છે। તો એ રીતે સૌ પ્રથમ આપણે બંને જે રકમ આપી છે એ રકમ આપણે ઊભી લખી અને એના આધારે આપણે આગળ ગણતરી જે છે એ આપણે કરીશું। તો એ રીતે આપણે જો જે વર્ષ આપણને આપેલા છે એ આપણે સૌથી પહેલા ખાનામાં આપણે વર્ષ લઈશું એટલે જો અહીંયા જે વર્ષ આપણને આપેલા છે 2009થી 2015 એટલે પછી એને સમયના સ્વરૂપમાં આપણે લેવાના છે એટલે બીજું ખાનું આપણે સમયનું રાખવાનું દાખલામાં સમય ટી એટલે એ આપણે પહેલું વર્ષ બીજું વર્ષ એ રીતે પછી મૃત્યુદર એ આપણને આપેલો છે મૃત્યુદર એ આપણે આપણો ચલ વાય થશે એટલે કે વાય ટી પછી આપણે ન્યૂનતમ વર્ગોમાં જેમ એક્સ વાયની રીત આપણે કરતા હતા એવી રીતે અહીંયા શું છે ટી વાય છે એટલે એક્સ વાયની રીતમાં આપણે બંનેનો ગુણાકાર કરતા હતા એક્સ વાય તો અહીંયા પછી આપણે ટી વાય મેળવવાનું એટલે કે ટી વાય થી બંનેનો ગુણાકાર આપણે આવશે અને ત્યારબાદ આપણે જે એક્સનો વર્ગ આપણે કરતા હતા એની જગ્યાએ ટીનો વર્ગ અહીંયા આપણે કરવાનો છે। એટલે આ રીતે આપણે જે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાના દાખલા આપણે આગળ શીખ્યા જે એક્સ વાય વર્ગ આપણે સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરતા હતા એમ જ અહીંયા આપણે ગણતરી કરવાની છે। એટલે જે વર્ષ આપેલા છે એને આપણે ટી તરીકે એટલે કે એક્સ તરીકે બતાવ્યું તો એને ટી પછી વાય ટી પછી ટી વાય ટી બંનેનો ગુણાકાર ટી અને વાયનો અને પછી ટીનો વર્ગ જેમ આપણે એક્સનો વર્ગ કરતા હતા એમ તો એ રીતે આપણે જે વર્ષ છે એ આપણે લખીએ જો 2009 પછી 2010 2011 2012 2013 2014 અને
આપણે જે વર્ષ આપેલા છે એટલે જે વર્ષ છે એ પ્રમાણે આપણે સમય t એટલે પહેલો વર્ષ જુઓ બીજો વર્ષ ત્રીજો ચોથો પછી પાંચમો છઠ્ઠો અને સાતમો આમ સાત વર્ષની માહિતી આપણને આપેલી છે એટલે સમય t જે છે એ આપણે દરેક દાખલામાં જે વર્ષ આપણને આપેલા હોય તો એને બરાબર પહેલું બીજું ત્રીજું એ રીતે આપણે સમય t જે છે એ બતાવવાનું પછી આપણે મૃત્યુ દર એટલે કે આપણો સાપેક્ષ વય તો એની કિંમત જે છે એ આપણે બતાવીએ જુઓ 7.6 પછી 6.9 પછી જુઓ 7.1 પછી આપણે 7.3 પછી 7.2 પછી જુઓ 6.9 અને ફરીથી 6.9 તો જે મૃત્યુ દર છે એ આપણે નોંધ કરી લીધી હવે આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે એ બંને જે છે ટી વાય તો એ બંનેનો આપણે હવે ગુણાકાર કરીએ તો જો એ કે આપણે 7.6 ગુણ્યા 1 એટલે 7.6 થશે પછી 6.9 ગુણ્યા 2 એટલે એ આપણે 13.8 થશે પછી 7.1 ગુણ્યા 3 એટલે એ આપણે 21.03 થશે એ રીતે આપણે ગુણાકાર જે છે એ કરતા જવાનું છે પછી 29.2 પછી 7.2 ગુણ્યા 5 એટલે જો એ 36 થાય છે 6.9 ગુણ્યા 6 બરાબર એટલે 41.4 પછી આપણે 48.3 થશે ગુણાકાર 6.9 ગુણ્યા 7 એનું આ રીતે આપણે t અને y બંનેનો ગુણાકાર જે છે એ આપણે કરે પછી આપણે t નો વર્ગ એટલે સમય t જે આપણે લીધું 1 2 3 4 5 6 7 એનો વર્ગ કરવાનો છે એટલે જુઓ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 આપણે 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 બરાબર એ રીતે આપણે 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ આપણે 49 હવે આપણે જે સમય t છે y t એ બધાનો સરવાળો આપણે કરી જે વર્ષ આપણે લખ્યા છે એનો સરવાળો કરવાની જરૂર નથી પહેલા ખાના એટલે t જે છે એ આપણે 1 થી 7 છે એટલે જો એનો સરવાળો આપણે 28 સિગ્મા t બરાબર 28 થશે પછી આપણે y t જે જન્મ દર અને મૃત્યુ દર આપણે લખ્યો તો એનો સરવાળો જે છે y t નો એ આપણે 49.9 એનો સરવાળો થશે પછી આપણે ટી વાય જે કરી તો એનો સરવાળો આપણે 157.6 એનો સરવાળો જે છે અને પછી ટી નો વર્ગ જે આપણે કર્યો તો એનો સરવાળો આપણે 140 થાય છે તો આ રીતે આપણે બધાનો સરવાળો કર્યો એટલે નિય સંબંધ રેખા પર જે આપણે રેખા માં જે ન્યૂનતમ વર્ગોની આપણે પદ્ધતિ હતી અને એ પ્રમાણે જે એક્સ વાય વર્ગ આપણે સૂત્ર હતું એ રીતે જ અહીંયા ગણતરી છે અહીંયા ખાલી એક્સ વાયની જગ્યાએ શું આપણે આવે છે ટી વાય બરાબર તો હવે આપણે પહેલાં જેમ આપણે એક્સ બાર અને વાય બાર મેળવતા એવી રીતે અહીંયા આપણે ટી બાર અને વાય બાર મેળવવાનું એટલે જુઓ ટી બાર એટલે કે સિગ્મા ટી ભાગ્યા એન તો સિગ્મા ટી બરાબર આપણે 28 છે અને એન બરાબર આપણે 7 વર્ષની માહિતી આપી છે એટલે જો ટી બાર ટી નો મધ્યક આપણે 4 થશે પછી આપણે વાય નો મધ્યક મેળવીએ એટલે કે વાય બાર ટી એટલે કે સિગ્મા વાય ભાગ્યા એન તો સિગ્મા વાય બરાબર આપણે જો 49.9 છે એને આપણે 7 વડે ભાગીએ તો 49.9 એને 7 વડે કેલ્ક્યુલેટરની મદદથી જુઓ ભાગ એટલે એનો મધ્ય આપણે જુઓ 7.3 આવે છે 7.3 એટલે આપણે t બાર અને y બાર મેળવ્યું હવે આપણે b ની કિંમત મેળવવાની જે સુરેખ સમીકરણ આપણે મેળવવાનું છે એ વત્તા b t એ પ્રમાણે જેમ આપણે નિય સંબંધ રેખામાં એ વત્તા dx એમ આપણે સમીકરણ મેળવતા હતા એમ હવે આપણે પેલા બી ની કિંમત મેળવીએ એટલે એનું સૂત્ર આપણે જુઓ એન સિગ્મા ટી વાય
माइनस काउंस मार सी मार डी जी छे એટલે જે એક્સ વાય વાળું આપણે સૂત્ર મૂકતા એ જ સૂત્ર છે પણ અહીંયા ટીવાય ના સ્વરૂપમાં છે એટલે જો n બરાબર આપણે 7 છે સિગ્મા ટી વાય જે આપણે કર્યું એટલે એ આપણે 197.6 સિગ્મા ટી વાય આપણે 197.6 છે પછી આપણે સિગ્મા ડી તો એ 28 આપણે હતું પછી સિગ્મા વાય એ આપણે 49.9 એટલે આપણે નીચે કિંમત મૂકી છે માં સિગ્મા ટી નો વર્ગ આપણે 140 આવ્યો સિગ્મા ટી નો વર્ગ આપણે 140 પછી આપણે સિગ્મા ટી નો માર વર્ગ એટલે 28 નો વર્ગ આવશે સિગ્મા ટી બરાબર તો બી પ્રમાણે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી હવે આપણે એ સાધું બાકી તો 197.6 ગુણ્યા 7 પહેલા આપણે કરી તો એની કિંમત આપણે 1383.2 આવે છે 1383.2 એમાંથી આપણે 28 ગુણ્યા 49.9 એટલે એ બંનેનો ગુણાકાર આપણે 1397.2 થાય છે એનો ગુણાકાર હવે આપણે નીચે 140.7 નીચે તો એનો ગુણાકાર આપણે 980 થાય છે એમાંથી આપણે 28 નો વર્ગ થયા એટલે 28 નો વર્ગ જે છે એ આપણે 784 તો એ પ્રમાણે આપણે જો ઉપર આપણે અંકમાં 1383.2 એમાંથી 1397.2 જાય એટલે પાછળ આપણે મોટી સંખ્યા છે એટલે આપણો જવાબ જે છે એ ઋણ આવશે તો ઋણ આપણે બંનેનો તફાવત જો ઋણ છે એટલે માઇનસ 14 એટલે હવે આગળની નિશાની આપણે માઇનસ થઈ ગઈ છેદમાં આપણે 980 માંથી 784 જાય તો 980 માંથી જો 784 જાય એટલે 196 આપણે નીચે આવશે તો હવે આપણે કેલ્ક્યુલેટરમાં જો 14 ભાગ્યા 196 કરો તો બી ની કિંમત આપણને માઇનસ 0.07 આપણને મળે છે તો આપણે એની કિંમત મેળવી હવે આપણે એની કિંમત મેળવી બરાબર જેમ આપણે નિય સંબંધ રેખામાં સૂત્ર હતું y બાર માઇનસ બી એક્સ બાર તો અહીંયા આપણે સૂત્ર શું આવશે y બાર માઇનસ બી ટી બાર આવશે તો એ રીતે આપણે એની કિંમત મેળવી કે y બાર માઇનસ બી ટી બાર એટલે જુઓ y બાર બરાબર y નો મધ્યક આપણે 7.1 છે માઇનસ ડી ની કિંમત આપણે માઇનસ મારી 0.07 બરાબર અને ગુણી ટી બાર એટલે વિચાર એટલે હવે જો આપણે સાધું બાકી તો આપણે જો 7.1 માઇનસ હવે આ માઇનસ માઇનસ આપણે પ્લસ થઈ ગયું છે એટલે 7.1 વત્તા 0.07 ગુણ્યા આપણે 4 કરી એટલે 0.28 આવશે એટલે જો આપણે 0.28 આવી એટલે 7.1 એમાં એને આપણે ઉમેરી એટલે એ બંનેનો સરવાળો જે છે એ આપણે 7.41 આવ્યો એ બરાબર 7.41 તો આ રીતે આપણે જો બી અને એની કિંમત મેળવી તો હવે આપણે આગળ એનું સુરી કોલમનું જે સમીકરણ છે તો એનું આપણે અન્વયન કરીએ એટલે સમીકરણ જે છે એ આપણે મેળવીએ હવે આપણે તો આપણો પહેલો જે જવાબ છે સુરેખ વલણ એનું સમીકરણ પહેલું આપણે મેળવવાનું છે તો એ સમીકરણ આપણે મેળવીએ વાય કેપ બરાબર એ વત્તા બી ટી બરાબર એના સ્વરૂપમાં તો એ બરાબર આપણે જો 7.41 છે ડી બરાબર આપણે માઇનસ માં 0.07 અને ટી તો આ આપણો પહેલો જવાબ છે સુરેખ વલણનું સમીકરણ આપણે મેળવ્યું એ વત્તા બી ટી ના સ્વરૂપમાં પછી આપણે બીજો જવાબ આપણને કીધો છે વર્ષ 2017 જે છે એના મૃત્યુ દરનું અનુમાન કરો તો બીજો જવાબ આપણે જે મેળવ્યું વર્ષ 2017 જે છે બરાબર એનું મૃત્યુ દર એનું અનુમાન આપણે મેળવવાનું છે તો હવે આપણે જે દાખલામાં આપણને 2015 સુધી
ની માહિતી હતી તો એને આપણે ટી ના સ્વરૂપમાં બતાવ્યું કે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ બરાબર તો 2015 છે ઈ આપણે ટી બરાબર શું હતું 7 બરાબર 7 વર્ષ હતા તો આપણે 2016 માં શું થાય ટી બરાબર આપણે 2016 માં 8 થાય પણ આપણે 2016 નું અનુમાન નથી કરવાનું જો 2017 નું અનુમાન કરવાનું છે એટલે 2017 માટે આપણે ટી બરાબર જો 2017 માટે આપણે સમય ટી જી છે ઈ આપણે 7 પછી 8 અને પછી કેટલા થશે 9 બરાબર એટલે ટી બરાબર આપણે 9 લેવાનું એટલે જો 2016 નું અનુમાન કરો એમ કીધું હોય તો ટી બરાબર કેટલા આવે 8 અને 2017 નું આપણે કીધું છે એટલે ટી બરાબર 9 આવશે એટલે જે સુરેશ વલણ નું આપણે સમીકરણ મેળવ્યું એમાં આપણે જો ટી બરાબર 9 લઈ વાય કે મૃત્યુ દર નું અનુમાન આપણે એ રીતે કરી વત્તા જો -0.07 ગુણ્યા 9 તો એમાં આપણે ટી બરાબર 9 મૂક્યું તો હવે આ બે નું ગુણાકાર કરીએ આપણે કરીએ એટલે માઇનસ થઈ જશે બરાબર એટલે આપણી નિશાની હવે અહીંયા માઇનસ આવશે 0.07 ગુણ્યા 9 એટલે એ આપણે 0.63 આવશે તો હવે 7.41 માંથી 0.63 જે છે એ જાય બરાબર તો મૃત્યુ દર જે છે એ બંનેની આપણે બાદ બાકી કરીએ તો 6.78 આપણે મૃત્યુ દર આવશે 6.78 મૃત્યુ દર જે છે એ આપણને મળે છે બરાબર તો આ રીતે જો જે આપણે સામિક શ્રેણી જે છે એમાં સુરેખ વલણ નું અન્વયોજન કરવાની જે ન્યૂનતમ વર્ગોની આપણી જે પદ્ધતિ છે તો એ પ્રમાણે આપણે આ દાખલો બની અને એમાં આપણે જોયું કે જે ગણતરી છે એ આપણે નિયત સંબંધ રેખામાં જે એક્સ વાય વાળું આપણે સૂત્ર મૂકતા એ જ રીતે આમાં ગણતરી છે અને એ જ રીતે આપણે દાખલો જે છે એ આપણે એ જ રીતે ગણવાનો છે બરાબર ખાલી અહીંયા આપણે એક્સ વાયની જગ્યાએ શું આવે છે ટી વાય આવે છે એટલો ફેર પડે છે તો આ રીતે આપણે જો પહેલો જે દાખલો છે બરાબર એ આપણે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ પ્રમાણે આપણે ગણ્યું બરાબર એ જ રીતે માનો કે જુઓ બીજો દાખલો જે છે એ આપણને જે રકમ આપી છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોસ્ટ ઇન્ફ્લેક્શન ઇન્ડેક્સ સીઆઈઆઈ એની માહિતી આપણને આપી છે સીઆઈઆઈની અને એમાં આ અંકમાં જુઓ 1981 અને 82 એને આધાર વર્ષ તરીકે લઈ અને આ માહિતી પરથી સુરેખ વલણનું સમીકરણનું અન્વયોજન કરો અને પછી આપણે કીધું 2015-16 એના માટે હું અનુમાન કરું તો આ જે દાખલો છે બરાબર એ આપણે પહેલો દાખલો ગણ્યો એની જેમ તમે જે વર્ષ આપેલા છે એ આપણે પહેલા ખાનામાં લખી દેવાના લખ્યા હતા પછી ટી બરાબર આપણે 1, 2, 3, 4, 5 એટલે આમાં જુઓ 8 વર્ષની માહિતી છે તો એ રીતે 8 વર્ષની માહિતી પ્રમાણે લખી અને એ રીતે તમે હોમવર્કમાં બીજો દાખલો છે એ ગણજો તો આપણે ત્રીજો આગળ જે દાખલો છે એ આપણે ગણીએ એમાં પણ આ જ રીતે છે જુઓ એમાં એક શહેરમાં જે દ્વિ નોંધણી કરાયેલા દ્વિચક્રી વાહનો જે છે એની સંખ્યા આપણને 1000માં આપેલી છે બરાબર અને એમાં 2010-2015નો સમય આપેલો છે અને એ પરથી આપણે 2016-17 માટે વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાન અને સુરેખ સમીકરણનું અન્વયોજનની રીતનો ઉપયોગ કરો બરાબર અને દરેક વર્ષની વલણ કિંમતો જે છે એ પણ મેળવો આપણને એમ પણ કીધું છે એટલે એમાં આપણે વલણ કિંમતો જે છે વલણ કિંમતો એટલે કે લાંબા ગાળાની વધઘટ જે છે એ આપણે મેળવવાની થાય તો એ દાખલામાં થોડુંક આપણે વલણ કિંમતો મેળવવાની છે એ રીતે થોડીક ગણતરી જે છે એ થોડીક જુદી છે તો આપણે બીજો જે દાખલો છે એ મેં તમને કીધું કે તમે હોમવર્કમાં ગણજો તો આપણે પહેલો દાખલો ગણીએ એ પ્રમાણે બીજા દાખલાની પણ પ્રેક્ટિસ આપણે સાથે કરીએ તો બીજો દાખલો આપણે ગણીએ ત્રીજો દાખલો છે એ આપણે પછીથી ગણીશું બીજી વાર આપણે ગણીએ ત્યારે આપણે ત્રીજો દાખલો છે એ આપણે ગણીશું તો બીજો જે દાખલો છે ભાગ 4 પ્રમાણે આપણે તો એ બીજા દાખલામાં જુઓ જે વર્ષ આપણને આપેલા છે બરાબર એને આપણે આ રીતે હમણાં લખી દે વર્ષ આપણે ઉપર લખી દેવા બરાબર દાખલા નંબર 2 આપણે પહેલો ખાનો આપણે વર્ષનું
પછી આપણે જો બીજો કાનૂન જે છે એ આપણે સમય ની પછી એના પરથી આપણે ટી વાય કરીશું બંને નો ગુણાકાર ટી વાય એટલે વાય આપણે લખી અને પછી ત્રીજો કાનૂન આપણે ટી વાય નો આવશે બરાબર વાય પછી આપણે ટી વાય આવશે અને પછી ટી નો વર્ગ એટલે આ રીતે આપણે જે ખાના રાખ્યા છે પહેલો કાનૂન આપણે વર્ષ છે તો વર્ષમાં આપણને 2007-08 થી 2014-15 સુધીના જે સીઆઈઆઈ છે એ જે આપેલા છે તો એ રીતે આપણે પહેલો વર્ષ આપણે ટૂંકમાં આ રીતે લખીએ 2007-08 પછી 2008-09 પછી 2009-10 પછી 10-11 પછી આપણે 11-12 પછી આપણે 12-13 પછી 13-14 અને આપણે 14-15 તો આ રીતે આપણને જો 8 વર્ષની માહિતી આપી છે એટલે ટી બરાબર આપણે 1-8 બરાબર 1-2-3-4-5-6-7-8 બરાબર ટી બરાબર હવે એનો માનો કે આપણે સરવાળો મૂકી દીધી તો ટી બરાબર એનો સરવાળો 36 આપણે થાય છે પછી આપણે વાય જે આપણને આપેલું છે સીઆઈઆઈ એ વાય આપણે સીઆઈઆઈ જે આપ્યું છે એ આપણે વાય તરીકે મૂકી તો સીઆઈઆઈ જે છે એ આપણે જો પહેલું આપણે 551 પછી 582 પછી આપણે 632 પછી આપણે જો 711 પછી 785 પછી આપણે 852 પછી આપણે 945 પછી 1024 એટલે વાય જે છે એ આપણને આ રીતે આપેલું છે એનો ઇન્ડેક્સ એટલે સૂચક આપેલ છે એ છે અને એ રીતે આપણે ટી વાય કરીએ કે જો 551 × 1 એટલે 551 પછી 582 × 2 એટલે 1164 એ રીતે આપણે ગુણાકાર કરતા જવાનું છે પછી 1896 પછી 2844 3925 એના પછી આપણે પછી 5112 પછી 6573 અને 8192 બરાબર તો આપણે ટી અને વાય બંનેનો ગુણાકાર છે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગુણાકાર જે છે એ કરી નાખવાનો એટલે એ રીતે આપણે જુઓ વાય અને ટી વાય કરી જે વાય છે એના જે અવલોકનો આપણને આપેલા છે તો એનો સરવાળો આપણે 6076 એનો સરવાળો છે પછી આપણે જે ટી વાય કર્યું તો એનો સરવાળો આપણે 30200 જે છે અને 57 એનો સરવાળો છે પછી આપણે ટી નો વર્ગ બરાબર એટલે જો 1 નો વર્ગ ટી બરાબર આપણે 1 2 3 4 એમ લીધું છે એટલે 1 નો વર્ગ આપણે 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 પછી 16 5 નો વર્ગ 25 જુઓ પછી 36 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ આપણે 64 હવે એનો જે સરવાળો આપણે કાઢીએ આપણે મૂકીએ એટલે સરવાળો આપણે 204 થાય છે એટલે આ રીતે જુઓ પહેલો દાખલો આપણે ગણી સેમ જ રીતે છે તો એ રીતે આપણે બરાબર ટી પછી વાય ટી ને બધું મૂકી અને એની બરાબર ટી વાય ને એના સરવાળા કર્યા હવે આપણે મધ્યક મેળવીએ ટી બાર પહેલો મધ્યક આપણે ટી બાર એટલે કે સિગ્મા ટી ભાગ્યા એમ આપણે કરી લઈએ સિગ્મા ટી ઇક્વલ 36 છે 36/8 બરાબર આપણે 36/8 આપણે જે કરીએ મધ્યક એટલે 4.5 આપણે એનો મધ્યક મળશે પછી આપણે વાય બાર મેળવીએ એટલે સિગ્મા વાય ભાગ્યા એમ એટલે જો વાય બાર આપણે વાયનો સરવાળો આપણે 6076 છે એટલે 6076/8 આપણે કરી બરાબર તો જો 6076/8 એટલે 759.5 આપણે આવે છે વાયનો મધ્યક એટલે જેમ આપણે એક્સ બાર અને વાય બારનો મધ્યક મેળવતા એ જ રીતે છે ટી બાર અને વાય બાર પછી આપણે ટીની કિંમતનું સૂત્ર મૂકવાનું એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય પછી એન સિગ્મા ટી નો વર્ગ અને સિગ્મા ટી નો બાર વર્ગ હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકીએ છીએ એટલે એન બરાબર 8 છે સિગ્મા ટી વાય ની આપણે કરી
આપણે છેદમાં મૂકીએ તો n બરાબર આપણે આ સિગ્મા t નો વર્ગ જે છે એ આપણે 204 છે અને માઈનસ આપણે સિગ્મા t નો વર્ગ એટલે 36 નો વર્ગ હવે એનો આપણે સાદો ઉપાકીએ તો 8 ગુણ્યા આપણે 30257 એટલે આપણે 242056 આપણે એનો ગુણાકાર મળે છે 242056 પછી 36 ગુણ્યા 6076 એટલે ગુણાકાર આપણે 218736 આપણને મળે છે પછી આપણે 204 ગુણ્યા 8 જે કરીએ આપણે એટલે 1632 અને 36 નો વર્ગ જે આપણે કરીએ એટલે 1636 આપણને મળે છે હવે ઉપર નીચે આપણે સાદું બાકી ઉપર આપણે જે 240056 છે એમાંથી 218736 છે એટલે 23320 વધે છે અને નીચે આપણે 1632 એમાંથી 1296 ગયા એટલે એ 336 વધે છે હવે આ બંને જે છે એનો આપણે ભાગાકાર કરી એટલે b ની કિંમત આપણને 69.4 જે છે એ આપણને b ની કિંમત મળી બરાબર તો એ રીતે હવે આપણે a ની કિંમત મેળવી તો જો a બરાબર આપણે સૂત્ર y / b બરાબર એટલે y બરાબર આપણે 759.5 છે b બરાબર આપણે 69.4 અને t બરાબર આપણે 4.5 છે તો આપણે એનું સાદું રૂપાકી જો એટલે 759.5 માઈનસ હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ 69.4 ગુણ્યા 4.5 એ બંનેનો ગુણાકાર આપણે આવે છે 312.5 એટલે હવે આ બે બાદબાકી થાય 759.5 એમાંથી 312.5 આપણે જાય બરાબર 312.3 છે સોરી 312.3 તો એ રીતે આપણે એની બાદબાકી જે કરીએ એ આપણે 447.2 આવશે એટલે હવે બી અને એની કિંમત મળી એ પ્રમાણે હવે આપણે જે આપણો પહેલો જવાબ જે છે નિય સરળ રેખા તો એનું આપણે અનુમાન કરવાનું છે પહેલો જવાબ બરાબર અને એના આધારે પછી જે વર્ષ જે આપણને કીધું છે 1516 માટે અનુમાન કરો એટલે પહેલો જવાબ આપણે સુરેખ સમીકરણ જે છે એ આપણે મેળવીએ સુરેખ સમીકરણ તો આપણે yk બરાબર a/bt તો a બરાબર આપણે 447.2 આપણે b ની કિંમત જો 69.4 ગુણ્યા t તો આપણો પહેલો જવાબ છે પછી બીજો જવાબ આપણે મેળવીએ કે વર્ષ 2015-16 નું અનુમાન y ની કિંમત તો વર્ષ જે આપણે 2015-16 માટે આપણે વાયુ અનુમાન જે આપણે કરી બીજો જવાબ તો 2015-16 માટે આપણે t બરાબર 200 થશે બરાબર જે આપણે દાખલામાં છેલ્લું વર્ષ આપણે જો 2014-15 છે તો એમાં t બરાબર આપણે 8 હતું તો હવે 2015-16 એના પછીનું વર્ષ છે તો t બરાબર આપણે કેટલા લેવાના t બરાબર 9 થશે બરાબર તો આમાં આપણે t બરાબર 9 મૂકી એ રીતે y કેપ ની આપણે અંદાજિત કિંમત મેળવી એટલે 69.4 ગુણ્યા 9 એટલે જો 447.2 વત્તા આપણે એ બેનો ગુણાકાર કરીએ બરાબર છે તો 69.4 ગુણ્યા 9 એટલે 624.6 આપણે થાય છે એટલે 447.2 જે છે વત્તા આપણે 624.6 બંનેનો સરવાળો કરીએ એટલે 1076.8 આપણે જે 2015-16 નું અનુમાન પ્રમાણે આપણે ઇન્ડેક્સ જે મળે છે આપણને કોસ્ટ ઇન્ફ્લેક્શન ઇન્ડેક્સ એટલે કે ફુગાવાનું સૂચકાંક જે છે એ આપણને એટલો મળે છે તો એ સૂચકાંક છે ઇન્ડેક્સ એટલે પાછળ આપણે એમાંથી એકમ છે એ લખી દઈએ તો પણ ચાલે તો આ રીતે આપણે જો પહેલો અને બીજો દાખલો જે છે સેમ હતા
એટલે એ બંને દાખલા આપણે ગણ્યા બરાબર જે વર્ષ આપેલા છે એને વર્ષ પછી સમય t પ્રમાણે લઈ અને આપણે જે લીએ સતત રેખામાં x y વાળી રીતે આપણે જે દાખલો ગણતા હતા એમ જ ગણવાનું છે આમાં બીજું કંઈ વિશેષ કંઈ નવું નથી પછી આપણે સુરેકુલાનું સમીકરણ મેળવ્યું અને જે વર્ષ માટે આપણે અનુમાન કરવાનું કીધું હોય એ t પ્રમાણે લઈ અને આપણે અનુમાન કરીશું તો આ રીતે આપણે જુઓ પહેલો અને બીજો દાખલો ગણ્યો ત્રીજા દાખલામાં આપણે વલણ કિંમતો મેળવવાની છે એ આપણે આગળ ફરી ગણી ત્યારે આપણે ગણીશું અને ચોથો જે દાખલો છે આમાં એ આપણે આલેખવાનો દાખલો છે એ તો એ રીતે આપણે અભ્યાસક્રમમાં નથી એટલે જો શક્ય હોય તો તમે આપણે આના જેવા બીજા દાખલા જે છે એ આપણે આ સ્વાધ્યાય ચાર જે છે આપણું જનરલ સ્વાધ્યાય તો એમાં આપેલા હશે તો એ દાખલા આપણે વિભાગી અને એફ એમાં છે આના જેવા દાખલા તો એ દાખલા ચોક્કસ તમે હોમવર્કમાં ગણજો બરાબર વિભાગ ખાસ કરીને વિભાગ ઈ છે એમાં દાખલા બધા છે આ રીતે જે આપણે બે દાખલા ગણેલી છે તો એને ચોક્કસ હોમવર્કમાં ગણજો અને એ રીતે જે ટી વાય વાળા દાખલા જે છે એટલે કે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિના દાખલા આપણે મોટા દાખલા જે પરીક્ષામાં પાંચ ગુણનો પૂછાય છે એટલા માટે જે ચોથું સ્વાધ્યાય છે એમાં વિભાગ ઈ જે છે એના દાખલા ગણજો અને એ રીતે પ્રેક્ટિસ કરજો અને તમારું આરોગ્ય સાચવી અને અભ્યાસ કરતા રહેજો હસ્તુ અને આભાર અને ધન્યવાદ.